સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી આ ચેનલમાં ફરીથી તમારું જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જેથી કરીને બધા નિયમિત વિડીયો તમને મળી રહે આપણે આ છે આ વિડીયોની અંદર બાદ બાકી જોવાની છે સાદી બાદ બાકી અને દશકાવાળી બાદ બાકી તો સૌથી પહેલાં આપણે જોઈએ સાદી બાદ બાકી તો જુઓ સાદી બાદ બાકીની અંદર સૌથી પહેલાં તો તમને એકમના નીચે એકમનો અંક દશકના નીચે દશકનો અંક સોના સ્થાનની નીચે સોનો અંક અને હજારના સ્થાનની નીચે હજારનો અંક એ રીતે તમને લખતા આવડવું જોઈએ અહીંયા તમને ચાર અંકની બાદબાકી આપેલી છે એકમ દશક સો અને હજાર ચલો આપણે એને આપણે ઊભી રીતે લખીએ પહેલાં તો એક હજાર નવસો પિસ્તાળીસ ઓછા એક હજાર આઠસો તેત્રીસ ચલો આપણે બાદ બાકી કરીએ સરવાળાની જેમ બાદ બાકીની શરૂઆત પણ એકમના અંકથી કરવાની બરાબર પાંચમાંથી ત્રણ બાદ કરો તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ શકે એટલે કે પાંચમાંથી ત્રણ બાદ કરી શકીએ આપણે તો પાંચમાંથી ત્રણ જાય તો બે ત્યાર પછી ચાર છે ચારમાંથી ત્રણ બાદ કરો તો એક નવમાંથી આઠ બાદ કરો તો એક અને એકમાંથી એક બાદ કરો તો શૂન્ય આ તમે નાના ધોરણમાં ભણી લીધું છે ફક્ત આપણે રિવિઝન જ કરીએ છીએ ત્યાર પછી જે બીજી વાત બાકી છે ચાર હજાર પાંચસો ને વીસ ઓછા ચારસો દસ તો ચલો આપણે એને ઊભી રીતે લખીએ ચાર હજાર પાંચસો વીસ ઓછા જો ચારસો દસ છે એ ત્રણ જ અંક છે એકમ દસક અને સો તો એકમથી જ શરૂઆત કરીએ લખવાની એકમ દશક અને સો હજારના સ્થાને કોઈ સંખ્યા નથી એટલે આપણે શૂન્ય મૂકી દઈએ હવે આપણે એકમથી શરૂઆત કરીએ બાદ બાકીની શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય બેમાંથી એક જાય તો એક પાંચમાંથી ચાર જાય તો પણ એક અને ચારમાંથી શૂન્ય જાય તો ચાર એમના એમ રહેશે આવી સાદી બાદ બાકી તમને વિદ્યાર્થી મિત્રો આવડતી હશે કારણ કે આપણા જે વિડીયો છે એ ધોરણ પાંચથી સાતના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવેલા છે એટલે આ વિદ્યાર્થીઓને આ બાદ બાકી સાદી આવડતી જ હોય હવે આપણે જોઈએ દસકાવાળી બાદ બાકી જો વિદ્યાર્થી મિત્રો આ દસકાવાળી બાદબાકીની અંદર બહુ ભૂલો કરે છે દસકો લેવામાં બરાબર તો જોઈએ આપણે દસકાવાળી બાદબાકી પહેલી રકમ છે ચાર હજાર પિસ્તાળીસ ઓછા ત્રણ હજાર ચોત્રીસ ચલો આપણે આને ઉભી રીતે લખીશું ચાર હજાર પાંચસો ને પિસ્તાળીસ ઓછા ત્રણ હજાર ચોત્રીસ એકમના થી શરૂઆત કરીએ પાંચમાંથી ચાર જાય તો એક ચારમાંથી ત્રણ જાય તો એક હવે પાંચમાંથી નવ બાદ કરવાના છે પાંચ છે સંખ્યા નાની છે નવ છે મોટી છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે નહીં દાખલા તરીકે તમારી પાસે પાંચ સફરજન હોય અને કોઈ તમારી પાસે નવ સફરજન માગે તો તમે ક્યાંથી આપો ન આપી શકો જ્યારે આવા સમયમાં આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે દસકો લેવો પડે એટલે કે નાની સંખ્યામાંથી જો મોટી સંખ્યા બાદ કરવી કરવાની હોય તો આપણે દસકાની જરૂર પડે તો ચલો પાંચમાંથી નવ બાદ થઈ શકતા નથી એટલે આપણે દસકો ક્યાંથી લેશું એની આગળના જે અંક છે ત્યાંથી તો આગળનો અંક છે ચાર દસકો કઈ રીતે લેવાય ચારમાંથી એક બાદ કરો ચારમાંથી એક બાદ કરો એટલે ત્રણ થશે અને એ જે દસકો તમે લીધો છે એ લઈને તમે અહીંયા આવો એટલે અહીંયા તમારી પાસે પાંચ સફરજન હતા અને દસ તમે લઈને આવ્યા એટલે કેટલા થશે પંદર પાંચ ઉપર ચેકો મારી અને પાંચના સ્થાને શું લખીશું આપણે ઉપર પંદર કારણ કે પાંચ તમારી પાસે હતા અને દસ કો તમે લઈને આવ્યા એટલે ટોટલ કેટલા થશે પંદર હવે આપણે કરીએ પંદરમાંથી નવ બાદ કરીએ તો છ ત્રણમાંથી ત્રણ બાદ કરીએ તો શૂન્ય જવાબ કેટલો આવશે છસો ને અગિયાર ચલો હવે આપણે બીજી બાદ બાકી કરીએ બીજી બાદ બાકીની અંદર રકમ છે એક હજાર નવસો વીસ ઓછા સત્તાવન ચલો આને ઊભી રીતે લખીએ એક હજાર નવસો ને કેટલા અંકની સંખ્યા છે ચાર અંકની ઓછા સત્તાવન એટલે બે અંકની સંખ્યા છે એકમ અને દશક તો પહેલાં એકમના સ્થાને એકમ અને દશકના નીચે આપણે દશક લખીશું સોના સ્થાને અને હજારના સ્થાને શું મૂકી દઈએ શૂન્ય ચલો હવે આપણે બાદ બાકી કરીશું શૂન્યમાંથી સાત બાદ કરો શૂન્યમાંથી સાત બાદ થઈ શકે નહીં એટલે આપણે દસકાની જરૂર પડે દસકો કઈ રીતે લેશું આગળની સંખ્યામાંથી એક બાદ કરો એટલે અહીંયા બેની ઉપર આપણે એક બાદ કરીએ તો કેટલા આવશે એક અને એ જે દસકો છે તમે અહીંયા કાપ્યો છે એ અહીંયા ઉમેરવાનો એટલે અહીંયા શૂન્ય છે એમાં દસ ઉમેરો એટલે કેટલા થશે દસ હવે દસમાંથી સાત બાદ કરો તો ત્રણ ફરી પાછું અહીંયા એક આવ્યા એકમાંથી પાંચ બાદ કરો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે નહીં એટલે આપણે દસકો લેવો પડશે દસકો લેવા માટે આગળની જે આગળનો જે અંક છે એમાંથી એક બાદ કરવાનો એટલે અહીંયા કેટલા છે નવ નવમાંથી એક બાદ કરશો એટલે આવશે આઠ અને એ જે દસકો તમે કાપ્યો છે અહીંયા ઉમેરી દો તમારી પાસે એક તો હતા જ અને દસકો તમે લઈને આવ્યા એટલે કેટલા થશે અગિયાર હવે અગિયારમાંથી પાંચ બાદ કરો તો છ આઠ માંથી શૂન્ય બાદ કરો તો આઠ અને એક માંથી શૂન્ય બાદ કરો તો એક જવાબ કેટલો આવશે એક હજાર આઠસો ત્રેસઠ ચલો એના પછી આપણે દાખલો જોઈએ બે હજાર ઓછા છસો ને સત્તાણું તો ચલો ઊભી રીતે આપણે પેલા રકમ લખીએ કેટલા અંકની છે આ રકમ ચાર અંકની અને જે માઈનસ છે બાદ બાકી છે એના પછીની જે રકમ છે એ છસો સત્તાણું ત્રણ અંકની છે એકમ દશક અને સો છસો ને સત્તાણું હજારના સ્થાને શૂન્ય મૂકી દઈએ આપણે ચલો હવે આપણે બાદ બાકી કરીએ શૂન્યમાંથી સાત બાદ કરો થશે નહીં થાય જો આવા સંજોગોમાં આપણે બાજુમાં જઈએ છીએ દસકો લેવા હવે જુઓ બાજુમાં પણ શૂન્ય છે તો એની બાજુમાં જઈએ ત્યાં પણ શૂન્ય છે એની બાજુમાં તો અહીંયા છે બે આવા સંજોગો હોય ત્યારે આપણે શું કરવાનું જુઓ ફરીથી સમજાવીએ શૂન્યમાંથી સાત બાદ નથી થતા તો આગળની સંખ્યા કેટલી છે બસો હવે આપણે આગળની સંખ્યામાંથી સીધા એક બાદ કરીએ એટલે કે બસોમાંથી તમે એક બાદ કરો તો કેટલા થશે એકસો ને નવ્વાણું આમ જ સીધું મૂકી દેવાનું એટલે ભૂલ પડે નહીં ફરીથી શૂન્યમાંથી સાત બાદ નથી થતા તો આગળની સંખ્યામાંથી દસકો લઈએ પણ ત્યાં બંને જગ્યાએ શું છે શૂન્ય છે એટલે આપણે અહીંથી દસકો લેવો પડશે તો આ ત્રણેય સંખ્યા આપણે જોઈએ તો કઈ છે બસો એટલે બસોમાંથી આપણે એક બાદ કરીએ છીએ તો કેટલા આવશે એકસો ને નવ્વાણું આ રીતે મેં દસકો કાપ્યો છે અને દસકો લઈને અહીંયા આવશું અહીંયા મૂકી દઈએ દસ હવે દસમાંથી સાત જાય તો ત્રણ નવમાંથી નવ જાય તો શૂન્ય નવમાંથી છ જાય તો ત્રણ એકમાંથી શૂન્ય જાય તો એક જવાબ કેટલો આવશે એક હજાર ત્રણસો ને ત્રણ બધા દાખલામાં પણ તમે આ રીતે કરી શકો છો આ તો અહીંયા બે શૂન્ય હતા એટલે સીધા આપણે બસોમાંથી એક કાપી નાખ્યો દસકો લઈ લીધો અને એકસો નવ્વાણું મૂકી દીધા ત્યાર પછી દાખલો છે ચોથો પાંચ હજાર ઓછા ચાર હજાર પાંચસો ને પંચાવન કરીએ આપણે પાંચ હજાર ઓછા ચાર હજાર પાંચસો ને પંચાવન ચલો શૂન્યમાંથી પાંચ જશે નહીં જાય તો આ ત્રણેય સંખ્યામાંથી આપણે દસકો લઈએ એટલે કે પાંચસોમાંથી એક ઓછા કરો તો કેટલા થશે ચારસો નવ્વાણું અને એ દસકો અહીંયા ઉમેરી દેવાનું એટલે અહીંયા આવશે દસ હવે દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી પાંચ જાય તો ચાર નવમાંથી પાંચ જઈ તો ચાર ચારમાંથી ચાર જાય તો શૂન્ય આ રીતે તમે કરી શકો છો બરાબર દરેક દાખલામાં પણ તમે આ રીતે કરશો તો પણ ચાલશે તો જવાબ આવશે ચારસો ને પિસ્તાળીસ હવે તમને દસકાવાળી જે બાદ બાકી હશે એ આવડી ગઈ હશે તો આ વિડીયો ફરીથી એકવાર જોઈ લો એટલે બાદ બાકી તમને આવડી જશે અને જાતે રકમ લખી ગણી અને જવાબ ચેક કરો એટલે તમારે બાદ બાકી પણ તૈયાર થઈ જશે તો આજનો વિડીયો અહીંયા સુધી જ છે આવજો બધા